નમસ્તે મિત્રો. મિત્રો, ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે. મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર ટૂંક જ સમયમાં હવે 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યો છે. ત્યારે મિત્રો, અરજીમાં અમુક ભૂલોના કારણે અમુક ખેડૂતોના હપ્તા અટકી જાય છે. મિત્રો, કયા કારણોસર હપ્તા અટકી જાય છે તે જાણીશું, અને મિત્રો સાથે જ જાણીશું કે 11મા હપ્તાના પૈસા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. મિત્રો, તો સૌ પ્રથમ જોઈએ કે કેમ અટકી જાય છે પૈસા. તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાસે કરોડો અરજીઓ આવે છે, પરંતુ મિત્રો તેમાંથી અનેક અરજીઓ પેન્ડિંગ રહી જાય છે, અને તેમાં અનેક પ્રકારની ભૂલો પણ થાય છે, અને પછી આ ખેડૂતોના હપ્તા અટકી જાય છે. મિત્રો, જેમાં બેંક ડિટેલથી લઈને ટાઈપિંગ સુધીની ભૂલો હોઈ શકે છે. મિત્રો, ઘણી વખત નામ ખોટા હોય છે, અને ઘણી વખત ડિટેલ આધાર કાર્ડ સાથે મેચ થતી નથી. તો મિત્રો, આપણે આજે જાણીએ આ બધી ભૂલો વિશે. મિત્રો, જો તમારે આમાંથી કોઈ પણ ભૂલ થાય તો તમારે ઝડપથી સુધારી લેવી જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો મિત્રો, ફોર્મ ભરતી વખતે પોતાનું નામ અંગ્રેજીમાં લખો. મિત્રો, તમારું નામ પોર્ટલ ઉપર અંગ્રેજીમાં લખવું ફરજિયાત છે. મિત્રો, તમે ગુજરાતીમાં કે હિન્દીમાં જો તમારું નામ લખ્યું હોય તો તેને સુધારી લેજો. મિત્રો, જેનું નામ અરજીમાં હિન્દીમાં છે તેને અંગ્રેજીમાં બદલી નાખવાનું રહેશે. મિત્રો, હવે વાત કરીએ ત્રીજી ભૂલની. તો મિત્રો, જો અરજદારનું નામ અને બેંક ખાતામાં અરજદારનું નામ અલગ અલગ છે તો તમારા પૈસા અટકી શકે છે. મિત્રો, જો તમે પીએમ કિસાનની પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, મિત્રો રજિસ્ટ્રેશન ફોર્મમાં અને તમારા ખાતામાં જો તમારું નામ અલગ અલગ હશે તો પણ તમને પૈસા નહીં મળે. મિત્રો, હવે જોઈએ ચોથી ભૂલ. જો મિત્રો બેંકનો IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર અને ગામનું નામ લખવામાં ભૂલ થાય તો તમારા રૂપિયા તમારા ખાતામાં નહીં આવે. મિત્રો, હવે જોઈએ પાંચમી અને મહત્વની ભૂલ વિશે. મિત્રો, હાલમાં બેંકના વિલયના કારણે IFSC કોડ બદલાઈ ગયો છે, તેથી અરજદારને પોતાનો નવો IFSC કોડ અપડેટ કરવાનો રહેશે. મિત્રો, નવો IFSC કોડ અપડેટ કરી અને તમારે દાખલ કરવાનો રહેશે. મિત્રો, જો આમાંથી કોઈ પણ ભૂલ હશે તો તમારા ખાતામાં પૈસા નહીં આવે. મિત્રો, જો આમાંથી તમારે કોઈ પણ ભૂલ થાય તો તમારે ભૂલ સુધારી લેવી જોઈએ, જેથી કરીને તમને 11મા હપ્તાના પૈસા મળી શકે. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, બીજા મિત્રોને શેર કરો. અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને મળતા રહે. હવે મળીશું નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન. આભાર ખેડૂત મિત્રો.